જ્યારે પરીક્ષાનો ખૂબ ઓછો સમયગાળો બાકી હોય ને એક વિદ્યાર્થીના મગજમાં સતત ચિંતા, અત્યારે તો આ બધો શેરબજારના સેન્સેક્સમાં ચડતો, ગૂગલના ગડબડ આવતો, નીચે ઓરકુટમાં અટકતો અને ટિકટોકની અખિયામાં ફસાતો એવો આ યુવાન, અને એમાં જ્યારે એને બોર્ડની પરીક્ષા આપવાની હોય, એટલે હું તમારી વેદનાને સમજી શકું કેટલા કપરા ચઢાણ તમારે કરવા પડતા. તમારી ભાવનાઓને સમજતા મેં બે લાઈન લખી છે, જો આપને સમજાઈ શકે, આપ સુધી પહોંચે તો એને તાળીઓના ગડગડાટથી બિરદાવજો, તો મને એમ ખબર પડે કે તમને સમજાયું. પણ પહેલા બોલવા દેજો. એક્ઝામ કે રિસીવી, એક્ઝામ કે રિસીવી બડે અજીબ હોતે હૈ, સબ અપને અપને નસીબ હોતે હૈ. હોતે હૈ નિગાહો સે દૂર, હોતે હૈ નિગાહો સે દૂર, વહી ક્વેશ્ચન એક્ઝામ પેપર મેં સબસે નજદીક હોતે હૈ. એટલે વિદ્યાર્થીની પીડા શું કે હારું સાહેબ વાંચીએ એ પૂછાય નહીં, પૂછાય એ વંચાય નહીં. સાચું કેજો, તમારે હાથ પાડે રાખવાની 6:15 સુધી. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને આ પીડા, અને સૌથી મોટી પીડા કઈ ખબર, આ સાથે સાથે યાદ આવ્યું એટલે તમને કહું કે આ વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ હોલમાં બેસે ને, 5 તારીખે શરૂ થશે પરીક્ષા, અને પેપર જ્યારે એના હાથમાં આવે ને, પ્રશ્ન વાંચે ને, એટલે એમાં ક્વેશ્ચન 2B સેક્શન કે વોટ એવર સેક્શન બોલ બધા, એ જ્યારે પ્રશ્ન વાંચે ને, જે સવાલ નો આવડતો હોય ને, એના અથવા કાંઈ ના હોય, એ કમ્પલસરી હોય. હેલો. અને ઘણીવાર શું થાય કે જે સવાલનો જવાબ પરફેક્ટ આવડતા, આપણે એમ કે હમણાં જ લખી નાખીએ, એના અથવા જે સવાલ હોય ને, બે પરફેક્ટ આવડતા હોય. જો કે ઘણા મહાન વિભૂતિ એવી પણ બેઠી છે જેને આખા પેપરમાં કશું જ ના આવડતું હોય, એ ખરા, એમનું આપણે સન્માન અલગથી પછી કરશું. પણ પ્રોગ્રામ પતે ને પછી એને આમ થોડુંક લાઇટિંગ ઓછી કરીને પછી એનું અલગથી સન્માન એનું કરવા. એટલે જ્યારે આવા સરસ મજાના પ્રોગ્રામમાં હેતુ ફક્ત એટલો છે, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ આસ્ક અ સિમ્પલ ક્વેશ્ચન ટુ ઓલ ઓફ યુ માય ડિયર ફ્રેન્ડ્સ. બોર્ડની પરીક્ષાને, હલો સાંભળજો, એ ગુગેશ અહીંયા બેટા, બોર્ડની પરીક્ષાને કેટલા દિવસ બાકી છે? મારો પ્રશ્ન સમજાયો આપને? બોર્ડની પરીક્ષાને કેટલા દિવસ બાકી છે? 8 દિવસ ગણી કાઢવાનો, કેટલા રહી, કેટલા? હવે સાંભળજો, વાલી મિત્રો પણ વાતને સમજવાનો પ્રયત્ન કરે. બોર્ડની પરીક્ષાને, બોર્ડની પરીક્ષાને એટલા દિવસ બાકી નથી જેટલા દિવસ બાકી છે. હા, એટલે જ કહું, સાંભળો, બોર્ડની પરીક્ષાને એટલા દિવસ બાકી નથી જેટલા દિવસ બાકી છે, એટલા જ દિવસ બાકી છે જેટલા દિવસ તમે મહેનત કરવાના છો. સમજાય છે? એમ તો કેલેન્ડર પ્રમાણે 24 છે, એમ તો 365 દિવસ હતા, શું કર્યું હતા કે નહીં? એટલે હા, 24 દિવસ ખરા બેટા, પણ 24 દિવસ જો આપણે મહેનત કરવાના હોઈએ તો આ 24 દિવસની 24 કલાક ભેગી કરીએ, એટલે 24 × 24 એટલે 576 કલાક થાય, અને 576 ને 60 મિનિટ વડે કરીએ એટલે 34560 મિનિટ થાય. જો આ 34560 મિનિટનો તારે એક એક મિનિટનો ઉપયોગ કરવાનો હોય તો તારા માટે હજુ 24 દિવસ છે, તારા માટે જે 576 કલાક છે, તારા માટે જે 34560 મિનિટ છે. પણ ઘણા પરિવારમાં તો બાળક એકલો વ્યવહારિક હોય, લગ્નમાં હાજરી આપવી પડે, શ્રીમદના નાના પ્રસંગમાં સાહેબ મારે જવું પડે, મમ્મી જાય, પપ્પા જાય, ના જાય મારે ચાલે, પણ આપણે જવું પડે. કે હું પૂછું, લા કેમ તું જાય? મને કે સાહેબ ઉભર 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 સાહેબ, આપણે કોઈના લગ્નમાં ન જઈએ, આપણા લગ્નમાં કોઈ આવે? તું સાને ઉપાધિ કરે, તું આમને માટા લઈશ તો તારા થવાના જ નહીં બેટા, હું ચિંતા ના કરતો. હેલો, અહીંયા આવો, અહીંયા આવો, લગ્નનું કઈ કીધું નથી. એટલે એટલે વાંચવા બેસે ને ત્યારે જ નઈ નવા વિચારો આવે કે ચલ આ એક કોલ્ડ ડ્રિંક્સ બનાવીને પી લઉં, હું શરબત બનાવીને પી લઉં, હું આ જ્યુસ બનાવીને પી લઉં, આ કરી લઉં, થોડો ટાઈમ ફ્રેશ થઈ લઉં. તો આખો રિફ્રેશ થવાનો, થોડોક 24 દિવસ ખમી જા. એટલે આવા વિચારો જ્યારે તમને આવતા હોય, એ બહુ સહજ છે અને બહુ સાહજિક છે. વિચારોના વામળમાં ઘૂસ્યા કરવા કરતા જો આપણે ખૂબ સારી રીતે તૈયારી કરીએ બેટા, તો ઘણું બધું આપણે કરી શકીએ. સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો આપ બધા જ ખૂબ સારી રીતે જોઈ રહ્યા છો, આર યુ સિરિયસ, એવો સરસ મજાનો પ્રશ્ન છે. માય ડિયર ફ્રેન્ડ્સ, છેલ્લા ઘણા સમયથી જેમ મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાત કરી, હમણાં તમને ખબર હોય તો કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું. કોમર્સના રિઝલ્ટ પછી સીએનું, સીએમાં ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ ડિક્લેર થયું.
આપને જાણ હોય તો. એમ આપણો વરાછાનો એક વિદ્યાર્થી સીએ ફાઉન્ડેશનમાં, કઈ બહુ મોટું અચીવમેન્ટ નહીં પણ બહુ મોટું અચીવમેન્ટ, સીએ ફાઉન્ડેશનમાં પ્રથમ પ્રયાસે ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી સીએ ફાઉન્ડેશનને ખૂબ સારી રીતે ક્રેક કરે. મેં વિદ્યાર્થીના ઘરે મુલાકાત લીધી, તમને જાણીને નવાઈ લાગશે, 12મા ધોરણની અંદર 12 કોમર્સ ની અંદર આ વિદ્યાર્થીના ઓનલી 52%, કેટલા 52%, 52%નો વિદ્યાર્થી સીએ ફાઉન્ડેશનને ફર્સ્ટ ટાઈમ ક્રેક કરી શકે. આ ક્યારે થાય? જ્યારે એને ગંભીરતા આવે ને ત્યારે, જ્યારે સિરિયસનેસ આવે ત્યારે, જ્યારે કોઈ પણ કામને આપણે એકદમ ગંભીર રીતે કરીએ ત્યારે. મારે તમને બહુ સારી રીતે સમજાવ્યું, એક ઉદાહરણ એવું આપી શકાય કે બેટા તમને આમ તમે 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા એવી રીતે ભેગા કર્યા હોય, ઘણીવાર મહેમાન આપીને તમને 20-50 રૂપિયા આપતા હોય, ઘણીવાર ના આપે તમે માંગતા હોય, એટલે આજે 2000 રૂપિયા ભેગા થયા ને પછી તમે મમ્મીને કીધું, મમ્મી આ લો ને બધા છૂટા 2000 રૂપિયા, મને એક 2000ની ગુલાબી નોટ આપો ને, અને મમ્મી પાસેથી તમે ગુલાબી નોટ લીધી અને તમે 2000 રૂપિયાની નોટ ક્યાંક મૂકી હોય, અને અઠવાડિયા પછી તમને ખબર પડે કે 2000 રૂપિયા ખોવાઈ ગયા, કેવું થાય? આમ અંદરથી આમ આમ હું કહું તમને, થાય કે નહીં? કઈ હે કારણ કે અમને શું થાય, 2000 રૂપિયાની નોટ પડે તો આપણને એમ થાય કે ઓહો મારા 2000 રૂપિયા પડી ગયા યાર, મારા 2000 રૂપિયા, અંદરથી ચિંતા થાય, થાય કે નહીં? જો 2000 રૂપિયા પડી જાય અને જો આપણને ચિંતા થતી હોય તો આ તમારી 34,000 મિનિટમાંથી 1 મિનિટ જાય, અને જ્યારે 2000ની નોટ પડે ને જે ચિંતા થાય ને, એ ચિંતા જ્યારે થશે ને ત્યારે ગંભીરતા આવી, એવું કહેવાય. મિત્રો, તમારી મિનિટોની મિનિટો જતી રહેતી હોય અને તમને કોઈ વાતની પરવા ના થાય, કોઈ ચિંતા ના થાય, ઘણાને કલાકોની કલાકો જાય, અરે ઘણાને દિવસો જાય, અરે ઘણાને મહિનો જશે, આ 24 ખબર એ નહીં પડે 5 માર્ચ ક્યારે આવી, એક એ તો આવે ને જાય, બોર્ડની પરીક્ષા તો, એમાં બહુ ચિંતા નહીં કરવાની. અને ઘણા આપણે એમ કહીએ, બેટા આ તક તમને બીજી વાર નહીં મળે, તો મને છોકરા સામે કહે, સાહેબ આવતા વર્ષે પાછી આવશે, શું કામ ઉલ્લું બનાવો છો, પણ આ વર્ષે આપવાની તક પાછી નહીં મળે, સમજાય છે બેટા? એટલે કોઈ પણ કામમાં તમારે પ્રગતિની દિશામાં આગળ વધવું હોય તો સૌથી પહેલા ગંભીર થવું પડે, સિરિયસ થવું પડે. ગંભીરનો મતલબ હું એવો નથી કહેતો કે તમે એકદમ 24 કલાક ચિંતામાં ફરો, ટેન્શનમાં રહો, તમારો ચહેરો એકદમ નમેલો હોય, અદબ વાળીને હજળ ભમ થઈને બેઠા હોય, નહીં, એ ગંભીરતા નથી કહેતો. હસતા ચહેરે પણ ગંભીરતા રાખી શકાય, ગંભીરતા એટલે બીજું કશું નહીં, વધારાનો સમય ક્યાંય બગડવો ન જોઈએ, આને ગંભીરતા કહેવાય. હેલો, સમજાય છે? તમારો કાર્યક્રમ સતત ચાલુ રહેવો જોઈએ, એને ગંભીરતા કહેવાય. અને 24 દિવસ તો રાખી શકાય કે નહીં? અત્યાર સુધી ન રાખી, હવે તો આપણે પ્રયાસ કરી શકીએ કે નહીં? એ ગંભીરતાને સમજાવવા આપની વચ્ચે બહુ સરસ એવું ઉદાહરણ છે, ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ T20, કેવી જબરજસ્ત હાલત કરી, 5-0 થી. હેલો, વ્હાઇટ વોશ, તમે બે તો પેલી આપણે શું કહેવાય એને, ડ્રો ગઈ, સુપર ઓવર તમે જોઈ હશે ને બધા, કેટલી મજા, એ જોવાની નથી, તારે વાંચવાનું છે બેટા. હજી તમે મેચ જુઓ છો, 5-0 થી જયારે જીતે ઇન્ડિયા, 5-0 થી જયારે જીતે ન્યુઝીલેન્ડ, 5-0 થી જયારે T20 હારે, અને દુઃખની વાત ન્યુઝીલેન્ડ માટે એ થાય કે પોતાના ઘરે આવીને 5-0 થી કોઈ હરાઈ જાય, આ વાત કેવી થાય? સુતેલા સિંહને કોઈ વાંદરો આવી લાફો મારીને પાછો જતો રહે એવી દિશા થઈ, કારણ ગંભીરતાનો અભાવ હોઈ શકે, અનેક કારણ, આ તો રમત છે, હાર જીત તો થાય, આ તમને સમજાવવા માટે કહું, ગંભીરતાનો અભાવ કોઈ આવીને તમને 5-0 થી હરાઈને પાછા જતા રહેશે. હવે શું થયું સાંભળો, 5-0 થી હારી ગયા એટલે આતા માજે સટકલે એવી હાલત થઈ, આમ કે હારું, અમને અમને કોઈ અમને અમારા ઘરે આવીને મારી છે, એટલે એક્ટિવ થયા, ગંભીર થયા, અને એવા ગંભીર થયા, એવા ગંભીર થયા કે 2 વનડેમાં જીતી ગયા, 251માં ઓલ આઉટ કર્યું, તમે જોયું જ હશે ને, તમે નહીં જ જોયું બેટા, પણ 251માં ઓલ આઉટ થયું, 2 મેચ જીતા કે નહીં, કાલે 3જી છે, જોવાની નથી, અને તમે નહીં જુઓ બેટા, તમારી પાસે આમ પણ ક્યાં સમય છે. મુદ્દો એ છે, મુદ્દો એ છે બેટા, 5-0 થી હારી ગયા પણ છતાં ગંભીર થયા તો 2 જીત મળી, હા કે ના? અહીંયા 2 રીત તમારા આ હોલની અંદર આ વિદ્યાર્થીઓ બેઠા છે,
જરૂરી નથી બેટા કે જે મોડર્ન ક્લાસની અંદર જે વિદ્યાર્થીઓના સન્માન થયા, જે 30 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવ્યા, એમને વંદન નથી લાવ્યા ને અભિનંદન, એની પાસે હજુ તક છે. એટલે જરૂરી નથી આ 30 વિદ્યાર્થીઓ જ A1 લાવશે, એ તો લાવશે જ, પણ સાહેબે બહુ સરસ મજાની વ્યાસ સાહેબ એન્કરિંગમાં વાત કરી કે ચાર ગણા પકડીને ચાલવાના, એટલે 120 વિદ્યાર્થીઓ A1 લાવવાના છે. અહીંયા સ્ટેજ ઉપર કેટલા આવ્યા? 30. હજી કેટલા બાકી? 90 મિનિમમ. એમાં તો આપણે આવી શકીએ કે નહીં? હેલો, ભલે આ તક ચુકાઈ ગઈ પણ અહીંયા નાની નાની ટ્રોફી મળી, પણ આપણે તો જે આજે મોટી ટ્રોફી મળવાની છે તો લેવાની છે, અને લેવા માટે આવનારા 24 દિવસ શું થવું પડે બેટા? અહીંયા શું થવું પડે? સિરિયસ, ગંભીર થવું પડે. બહુ મજા આવે હો તમે અહીંયા જ્યારે આવે ને, જે વિદ્યાર્થીઓ આવે ને પૂછજો, જ્યારે વિદ્યાર્થી અને એના માતા પિતા સ્ટેજ ઉપર આવે, મમ્મી અથવા તો પપ્પા આવે અને તમને ઇનામ મળે, કેટલી વાર લાગે? 2 મિનિટ થાય ને. આમ ઇનામ મળે, સરસ મજાનું બુકે ફ્લાવર મળે અને ટ્રોફી મળે, અને 1200 લોકો તમારી માટે, તમે રહ્યા હતા પ્રિયસ કરશે, તમે શું કામ હાથને તકલીફ? લે પ્રિયસ એકવાર, આ ના ખબર નહીં પડતી, આ લોકો 1200 લોકોનો તાળીઓનો ગડગડાટ જ્યારે તમારા કાનમાં ગુંજે, બોલો મજા આવે કે ના આવે? પણ આ મજા લેવા ગુલાબી ઠંડીમાં ગુલાબી બિસ્તર પરથી ગુલાબી નીંદને ગુલાબી લાત મારવી પડે, નહીતર આ મજા મળે નહીં. સમજે છે કે નહીં? આ 2 પલ્લી ખુશી માટે અનેક પલ્લી ખુશીની કુરબાન, અનેક પલ્લી ખુશીનો ત્યાગ કરવો પડે ગંભીરતાની સાથે, ત્યારે પરિણામ મળે. સમજાય છે? એટલે જરૂરી નથી કે એકવાર હારી ગયા તો એ વનડે ન જીતી શકે, અને એ પણ જરૂરી નથી કે તમે 5 T20 જીતી ગયા તમે વનડે જીતી લે. આમને કદાચ આપ ઓળખતા છો, આમને નહીં, આને સુરતનું ગર્વ નહીં, સમગ્ર ગુજરાતનું ગર્વ છે. કાર્તિકભાઈ જીવાણી, આજે મારે તમને વરાછાના મોટાભાગના એવા ઉદાહરણ આપીને તમને સમજાવાશ કે જેથી કરીને તમને આમ ઘર જેવું કે આ તો આપણા ઘરના બાળકો, ઘરના વિદ્યાર્થી. મારે તમને હું અડાજન વેસુ બાજુ ને જ જઉં, નહીતર તમે એમ કહો સાહેબ એ તો અડાજન વેસુના, અહીંયા વરાછામ કાંઈ ન થાય. આ વરાછાના ઓન શું કર્યું સાંભળો ખરા. કાર્તિકભાઈ જીવાણી એલએચ રોડ એફિલ ટાવરની અંદર રહે, આઈઆઈટી બોમ્બેની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું, આઈઆઈટી બોમ્બે મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી, વર્ષ 2018-19ની યુપીએસસીની પરીક્ષા આપે. આ બધા જાણો છો યુપીએસસી, મારે આજે એ વિષય નથી એટલે લાંબી ચર્ચા નથી કરવી. યુપીએસસીની પરીક્ષા 3 ભાગમાં હોય, પ્રિલિમ્સ, મુખ્ય અને ઇન્ટરવ્યુ. એવું કહેવાય, વિદ્વાનો એવું કહે કે ભારત દેશની અઘરામાં અઘરી પરીક્ષા જો કોઈ હોય તો યુપીએસસીની પરીક્ષા. એક બાજુ યુપીએસસી રાખો ને એક બાજુ 10માની બોર્ડની પરીક્ષા રાખો, 10માની બોર્ડની પરીક્ષા દૂરબીનમાં જોવા જઈએ ને તોય ના મળે. બંનેની સરખામણીમાં આવી કપડી પરીક્ષા. લોકો એવું કહે કે રસ્તા ઉપર ચાલતા ચાલતા જો તમને કોઈ કાગળ ઉડતું ઉડતું તમારા મોં ઉપર આવે તો એ કાગળને પણ વાંચી લેવું, એમાંથી પણ યુપીએસસીના સવાલ પૂછાય. આવી તૈયારી જેની હોય એ દીકરા યુપીએસસી પાસ કરી શકે. તું ચિંતા ના કર, આપણે તો 6 વિષય, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, સંસ્કૃત, ગુજરાતી. એટલે કાર્તિકભાઈ સૌ પ્રથમ પહેલા જ પ્રયાસે યુપીએસસીની પરીક્ષા આપી અને પાસ થયા, અને 94મો નંબર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે કાર્તિકભાઈ જીવાણી. ગુજરાતમાં પહેલો નંબર 94મા નંબરની સાથે. હવે સમજો, કાર્તિકભાઈના ઘરે જ્યારે મેં ઇન્ટરવ્યુ લીધું, તમે યુટ્યુબ પર જે અશોક ગુજર સર્ચ કરો તો તમને આ બધા ઇન્ટરવ્યુ મળશે. વિદ્યાર્થીએ કરવાની જરૂર નથી, માતા પિતા માટે શું? તે તો 8મા ફોન લીધો એટલે તારી ખેર નથી, પણ માતા પિતાને કહું છું બધું. એટલે મુદ્દો એ છે કે જ્યારે કાર્તિકભાઈ 94મો નંબર પ્રાપ્ત કરે, મેં કીધું કાર્તિકભાઈ એમના ઘરે તમે જાઓ તો એ ચર્ચા આખી થઈ કે મારે આઈએએસ ઓફિસર બનવું છે. શું બનવું છે બેટા? કલેક્ટર બનવું છે. જોજો ગંભીરતા કોને કહેવાય સમજવાનો પ્રયાસ કરજો. મારે કલેક્ટર બનવું છે, મારે આઈએએસ ઓફિસર બનવું છે. કુદરતની કરુણતા તો જુઓ, રમત તો જુઓ. 92મા નંબરે ઓલ ઓવર ઇન્ડિયા 92 રેન્ક ઓપન કેટેગરી માટે આઈએએસ એટક્યું. ગયા વર્ષની વાત છે, જેમ આપણે નીટમાં કેમ અટકે એમ આમાંય અટકે. ઓપન કેટેગરી 92, એમ તો ઓબીસી એસટી એસસી ને 200, 250, 300, 400 નંબર સુધી કલેક્ટર બની જવાય, પણ ઓપનમાં 92 એટક્યું. કાર્તિકભાઈનો 94, એક નંબર માટે આ દીકરાનું સપનું રોળાયું. કેટલી દુઃખની વાત થાય, કેટલી મહેનત કરી હોય. મેં કીધું કાર્તિકભાઈ હવે તમે શું કરશો? મને કે આવતા વર્ષે પાછી પરીક્ષા આપીશ. વિચાર જુઓ, એનો કોન્ફિડન્સ જુઓ, પાવર જુઓ કે આવતા વર્ષે પાછી યુપીએસસીની પરીક્ષા આપીશ. વર્ષ 2019-20ની યુપીએસસીની પરીક્ષા, પ્રિલિમ્સ પરીક્ષા આપી પાસ થયા, મુખ્ય પરીક્ષા આપી પાસ થયા, અને આ 15 તારીખ 17 તારીખે હમણાં ઉત્તરાયણ પછી તરત રિઝલ્ટ આવ્યું મુખ્ય પરીક્ષાનું.
અને મુખ્ય પરીક્ષા કાર્તિકભાઈ જીવાણીએ પાસ કરી. મારી ફોન ઉપર વાત થઈ કાર્તિકભાઈ સાથે, મેં કીધું ખૂબ ખૂબ શુભેચ્છા આપને, ખૂબ અભિનંદન, અને અમે આશા રાખીએ કે એક મહિના પછી ઇન્ટરવ્યૂ છે અને ઇન્ટરવ્યૂમાં કોઈ ખૂબ સારો સ્કોર થાય તો ગુજરાતનું ગર્વ, જેમ સફિનભાઈ હસન યંગેસ્ટ આઈપીએસ ઓફિસર બન્યા એવી રીતે આપ ફરીવાર ગુજરાતનું અને સુરતનું ઘરેણું બનો એવી શુભેચ્છાની સાથે. પણ મેં કીધું કે કાર્તિકભાઈ ન કરે નારાયણ, અને આ વખતે પણ કદાચ રહી ગયા તો. એણે એક સેકન્ડ ન લગાડી જવાબ આપવા, એમણે કીધું સાહેબ આવતા વર્ષે પાછી આપીશ, બાકી બનું તો આઈએસ જ બનું. આ વિચાર, આ ગંભીરતા, મે ઓર મેરી આઈએસ, મે ઓર મેરી યુપીએસસી, મે યુપીએસસી, મે યુપીએસસી, મે યુપીએસસી, બીજું કશું જ નહીં, શેડ્યુલ જ નહીં કોઈ. આને ગંભીરતા કહેવાય. આને મે ટાઈમ વધ્યો તો ગણિત વિજ્ઞાન, એને ગંભીરતા ન કહેવાય બેટા. સમજાય છે? હસતા હસતા પણ સમજવાનો પ્રયાસ કરો. ગંભીર થયા વગર પરિણામ નહીં મળે. થવું હોય તો તમારી મરજી, ના થવું હોય તો તમારી મરજી. કેમ કે એક સિત્ર બધાના જોતા હોય, ઘણાને એમ કે ઓહો સાહેબ હવે એક હિતરાટું એટલા વળખાવાતા છે, તો ભરો ભરો અનભરો.